જોશમાં તૈયારીઓ ચાલી રહી છે, આમંત્રણ આપવામાં આવી રહ્યા છે. તો આ તરફ વાત કરીએ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રામ મંદિરની મુલાકાત લીધી હતી. તેઓ અયોધ્યા ખાતે પહોંચ્યા હતા અને કામગીરીનું અને તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. 22 જાન્યુઆરી એટલે કે હવે એક મહિના જેટલો સમય બાકી છે અને રામ જન્મભૂમિ એટલે કે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ ઉજવવા જઈ રહ્યો છે, ત્યારે આ સમગ્ર કામગીરીનું નિરીક્ષણ કરવા માટે ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ પહોંચ્યા હતા અને તેમણે સમીક્ષા પણ કરી. ખાસ તેઓ અયોધ્યા ખાતે હાલમાં પહોંચી ચૂક્યા છે અને જ્યાં રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે તે સ્થળે પહોંચશે અને તમામ કામગીરીની તેઓ સમીક્ષા કરશે. સાથે હાલમાં આમંત્રણ આપવાની પણ શરૂઆત થઈ ચૂકી છે. વીવીઆઈપીઓ અને સંતો મહંતોની ઉપસ્થિતિમાં આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે છે તે યોજાવા જઈ રહ્યો છે. રામલલ્લાની મૂર્તિ વડાપ્રધાનના હસ્તે સ્થાપિત કરવામાં આવશે, પરંતુ આ સમગ્ર જે કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે ભવ્યાતિ ભવ્ય તેની સમીક્ષા કરવા માટે સીએમ અયોધ્યા ખાતે પહોંચ્યા છે. આપ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો કે તેમણે ખાસ મંદિરમાં આરતી કરી હતી અને ખાસ ભગવાન રામના હનુમાનજીના આશીર્વાદ મેળવ્યા હતા. આપણે જણાવી દઈએ કે અયોધ્યામાં ભગવાન શ્રી રામના દર્શન કરતા પહેલા હનુમાનગઢીમાં જે હનુમાન મંદિર આવેલું છે ત્યાં પણ દર્શન કરવાનો મહિમા રહેલો છે અને જ્યારે પણ યોગી આદિત્યનાથ ત્યાં જતા હોય છે ત્યારે ખાસ ત્યાં દર્શન કરવાનું ચૂકતા નથી. આપ જોઈ રહ્યા છો તેમનું સ્વાગત કરવામાં આવ્યું, સંત દ્વારા પૂજારી દ્વારા તેમને તિલક કરવામાં આવી રહ્યું છે અને ખાસ આશીર્વાદના ભાગરૂપે તેમણે એક આરતી પણ કરી અને તેમને પુષ્પ પણ હાલમાં અર્પણ કરવામાં આવી રહ્યા છે. તેઓ પહોંચ્યા છે અયોધ્યા ખાતે અને તમામ જે કામગીરી છે તેમની સમીક્ષા કરવામાં આવશે. અન્ય સંતો મહંતો પણ તેમની સાથે જોડાયા છે કે જે અયોધ્યા ખાતે જે છે તમામ કામગીરી કરી રહ્યા છે. નિત્ય માત્ર કામગીરી તો થઈ રહી છે પરંતુ સાથે સાથે મંત્રોચ્ચાર સાથે આ ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમને સફળ બનાવવા માટે ભગવાન શ્રી રામને પ્રાર્થના પણ કરવામાં આવી રહી છે. તો હાલમાં તેઓ કામગીરીની સમીક્ષા કરવા માટે પહોંચ્યા છે, કેવી તૈયારીઓ ચાલી રહી છે આખરે ભવ્ય કાર્યક્રમને લઈને તેની સમીક્ષા તેઓ કરશે. યુપીના સીએમ યોગી આદિત્યનાથ અયોધ્યા ખાતે પહોંચ્યા.